ફોલ આર્મીવોર્મ એક એવી જીવાત જે મકાઈના છોડને નુકસાન કરી સમગ્ર મકાઈના પાકને નુકસાન કરે છે. ફોલ આર્મીવોર્મની જીવાત ઈંડા, ઈયર, કોશિકા અને પુખ્ત અવસ્થામાંથી પસાર થાય છે, જેમાં ઈયર અવસ્થા પાકને નુકસાન કરે છે. સંકલિત જીવાત નિયંત્રણના અભિગમ થકી રાસાયણિક જંતુનાશક દવાના ઉપયોગ સિવાય પણ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી આ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે. તમારા મકાઈના પાકને આ જીવાતના નુકસાનથી બચાવવા વહેલી તકે તેનું નિરીક્ષણ કરવું અને તેના નિયંત્રણ માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. તમારા સમગ્ર ખેતરનું નિરીક્ષણ કરો. જો જરૂરિયાત લાગે તો મકાઈનો પાક ખભાની ઊંચાઈ સુધી પહોંચે એ પહેલાં જ પર્યાવરણને નુકસાન ન કરે એવી જંતુનાશક દવાનું નિયંત્રણ માટે ઉપયોગ કરવો હિતાવહ છે. આ વિડીયોમાં અમે તમને જીવાતનું નિરીક્ષણ કઈ રીતે કરવું તે સમજાવીશું, જેથી તેનું સમયસર નિયંત્રણ કરવામાં આવે તો તમારા પાકને બચાવી શકાય. નિરીક્ષણનો અર્થ તમારે જ તમારા સમગ્ર ખેતરમાં આ જીવાતથી થતા નુકસાનને જોવું, તેમજ આ જીવાતના નુકસાનના ચિહ્નો જોવા મળે છે કે નહીં તે તપાસવું. આ ઈયર ખાસ કરીને રાત્રિમાં નુકસાન કરે છે, જેથી તે દિવસે ભાગ્યે જ જોઈ શકાય છે. ઈયરો મકાઈના પાકને નુકસાન કરે છે. નાની ઈયરોનું સહેલાઈથી નિયંત્રણ થઈ શકે છે. ઈંડામાંથી જન્મેલ તાજી ઈયરો ખૂબ જ નાની હોય, જેને જોવી ખૂબ જ મુશ્કેલ છે, જેની લંબાઈ આશરે 1 મિલીમીટરની હોય છે, જેથી ખાસ કરીને પાનના નુકસાનને જોવાની જરૂરિયાત રહેશે. તમારા ખેતરમાં પાન પર સફેદ રંગના ધાબા કે નાના કાણા જોવા મળે તો આ જીવાતની હાજરી હોવાની ઓળખ છે. પાન પર કે ભૂંગળીમાં હગાર પણ જોઈ શકો છો, જે સુકાઈ જતા લાકડાના વેર જેવું દેખાય છે. જ્યારે ઈયર મોટી થઈ જાય ત્યારે તમે સહેલાઈથી જોઈ શકો, પરંતુ તે અવસ્થાએ તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. મકાઈનો પાક જ્યારે ફૂલ અવસ્થામાં પહોંચે અને ડોડા બેસવાની શરૂઆત થાય ત્યારે આ ઈયર ડોડાની અંદર કાણું પાડી નુકસાન કરે છે. આ અવસ્થાએ તેનું નિયંત્રણ કરવું લગભગ અશક્ય બની જાય છે, જેથી છોડ નીકળતા જ આ જીવાતનો ઉપદ્રવ છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું જોઈએ. મકાઈનો પાક ખભાની ઊંચાઈ સુધી પહોંચે ત્યાં સુધી જીવાતનું નિરીક્ષણ કરવું અત્યંત મહત્ત્વનું છે, કારણ કે જો પાક ખભાની ઊંચાઈ સુધી કે ફૂલ અવસ્થાએ હોય અને છતાં પણ એમાં ફોલ આર્મીવોર્મની ઈયર દેખાય તો તમારા પાકને બચાવવો લગભગ અશક્ય છે. જ્યારે કોઈ જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હોય ત્યારે ખેતરનું નિરીક્ષણ કરવું જોઈએ નહીં, કારણ કે રાસાયણિક જંતુનાશક દવા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે ખેતર સુરક્ષિત હોય ત્યારે જ તેમાં પ્રવેશવું જોઈએ, તેમજ ભલામણ મુજબ દવાનો છંટકાવ કરવો, તેમજ કૃષિ સહાયક વ્યક્તિની સલાહ લેવી જોઈએ. જ્યારે તમે તમારા મકાઈના પાકની પ્રારંભિક અને મોડી ભૂંગળી અવસ્થાનું અવલોકન કરો છો ત્યારે નિરીક્ષણ કરતી વખતે અંગ્રેજી અક્ષર W મુજબ ખેતરમાં આગળ વધવું. જીવાત નિરીક્ષણ માટેના સ્થાનની રેન્ડમલી રાખવા માટેની આ એક રીત છે. ખેતરના કોઈપણ છેડાથી 5 મીટર અંદર ચાલવું. ખેતરમાં અંગ્રેજી W અક્ષરની જેમ આગળ વધી શકાય, જેમાં 5 જુદી જુદી જગ્યાએ ઊભા રહેવું. જીવાત નિરીક્ષણ માટેના સ્થાનની પસંદગી કરતી વખતે ખેતરની છેડાની લાઈનો છોડી દેવી જોઈએ. ફોલ આર્મીવોર્મથી થતું નુકસાન જોવા 5 સ્થાનની પસંદગી કરવી, જેમાં દરેક સ્થાને 10-20 છોડનું નિરીક્ષણ કરવું. તમે જોયેલા છોડની સંખ્યામાંથી કેટલા છોડ જીવાતથી નુકસાન થયેલા છે તેને નોંધવા, પછીના સ્થાને આગળ વધવું અને તે જ પ્રમાણે ખેતરમાં 5 જગ્યાએ જીવાતથી થયેલ નુકસાનનું નિરીક્ષણ કરવું. વહેલી ભૂંગળી અવસ્થાએ ઈયરો કુમરા પાન પર રહી હરિતદ્રવ્યનો ભાગ ખાતી હોવાથી પાન પર સફેદ રંગના ધાબા તેમજ નાના કાણા જોવા મળે છે. તમારે આ રીતે નુકસાન થયેલા નાના છોડની સંખ્યા નોંધવાની જરૂર છે. જો તમે નિરીક્ષણ કરતા 10 છોડમાંથી ઓછામાં ઓછા 2 છોડ નુકસાન થાય છે તો પછી તમારા સ્થાનિક કૃષિ સહાયક પાસે તપાસ કરાવો, જેથી તમારા પાકની સારવાર યોગ્ય કિંમતે કરી શકાય. મોડી ભૂંગળી અવસ્થાએ નવા વિકાસ પામતા 3-4 પાનનું નિરીક્ષણ કરવું જોઈએ. ઉપદ્રવિત ભૂંગળીમાં તાજા સફેદ ધાબા, કાણા અને હગાર પણ જોવા મળે છે. જીવંત ઈયર પણ કદાચ જોઈ શકાય છે. દરેક સ્થાનેથી 10-20 છોડમાંથી તાજા નુકસાન થયેલા છોડની સંખ્યા નોંધવી, તેમજ તાજી ઉપદ્રવિત ભૂંગળી કે કાણા કે સફેદ ધાબા જોવા પડશે. 10 છોડમાંથી ઓછામાં ઓછા 4 છોડ જેના પાન નુકસાનવાળા જોવા મળે છે ત્યારે સ્થાનિક કૃષિ સહાયક પાસે તપાસ કરાવો, જેથી તમારા પાકની સારવાર યોગ્ય ખર્ચે થઈ શકે. સંકલિત જીવાત નિયંત્રણની જુદી જુદી પદ્ધતિઓ થકી પણ આ જીવાતનું નિયંત્રણ થઈ શકે, જેના માટે સ્થાનિક કૃષિ સહાયક તમને સલાહ આપી શકે, જેમાં પર્યાવરણીય સુરક્ષિત જંતુનાશકોનો સમાવેશ થાય છે, જેથી ફાયદાકારક જીવાતોને તેમજ તમને અને તમારા પરિવારને થતું નુકસાન ઓછું કરી શકાય. જ્યારે તમારો પાક ચમરી તથા ડુંડા અવસ્થાએ પહોંચી જાય ત્યારે
આ જીવાતનું નિયંત્રણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. સારી તૈયારી કરવા માટે તમારા સ્થાનિક કૃષિ નિષ્ણાતનો સંપર્ક કરી ફોલ આર્મીવર્મ જીવાત વિશે માહિતગાર થાઓ. જો તમે આ જીવાત અંગે અચોક્કસ હોય તો કોઈ કૃષિ નિષ્ણાત તેમજ કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લઈ સંકલિત જીવાત નિયંત્રણ અંગે માહિતી લો. યાદ રાખો, વહેલી તકે નિરીક્ષણ કરો અને સંકલિત જીવાત નિયંત્રણના અભિગમને અપનાવો.